વડોદરા ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટાએ જાહેરમાં કહ્યું હતું કે જે પણ બળાત્કારના આરોપીઓ છે તેમનું એન્કાઉન્ટર થઈ જવું જોઈએ ત્યારે તેમના નિવેદનને લઈને અત્યારે વડોદરામાં રાજનીતિ છે વડોદરા ભાજપના કોર્પોરેટર તેમના નિવેદન સામે પ્રહારો કર્યા છે આડકતરી રીતે તેમના પર ટોણો માર્યો છે અને તેમના પર પ્રહારો કર્યા છે તેમણે કહ્યું કે આવા નિવેદનો આપતા પહેલા પોતે અરીસામાં જોઈ લેવું જોઈએ કે આપણે કેવા છીએ પછી બીજાને સલાહ આપતી જોઈએ ભાજપના કોર્પોરેટર આશીષ જોશી જે છે તે ધારાસભ્ય શૈલેષ સોટા સામે પ્રહાર કરી રહ્યા છે આશીષ જોશીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી જેના દ્વારા તેમણે પ્રહારો કર્યા છે જોશીની સોશિયલ મીડિયામાં પહેલા તો પોસ્ટ શું છે તે પોસ્ટ પર એકવાર નજર કરીએ આશીષ જોશીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા લખ્યું છે આજકાલ જે લોકો બળાત્કારના ગુનેગારો માટે ગંભીર સજા માંગે છે એ લોકોએ પોતે કરેલા ગુના પણ અરીસા સામે ઊભા રહી કબૂલી લેવા પછી સલાહ આપવી વિનંતી અહીંયા આશિષ જોશી લખી રહ્યા છે કે પોતે જે પહેલાં ગુનાઓ કર્યા છે તે અરીસા સામે ઊભા રહો જોઈ લો અને પછી તમે બીજા લોકોને સલાહ આપો તો આ શબ્દો આ પોસ્ટ છે વડોદરા ભાજપના કોર્પોરેટર આશિષ આશિષ જોશીએ વડોદરાના જે ધારાસભ્ય શૈલેષ સોટા છે તેમના નિવેદન સામે પ્રહારો કર્યા છે શૈલેષ સોટાનું નિવેદન કંઈક આ પ્રમાણે હતું કે અત્યાર સુધી જે પણ બળાત્કારની ઘટનાઓ બની છે તેમાં સૌથી વધારે પરપ્રાંતિયો બહાર આવ્યા છે અને આવા બળાત્કારની ઘટનામાં જે પણ આરોપી છે તેનું એન્કાઉન્ટર થઈ જવું જોઈએ ગંભીરમાં ગંભીર સજા થવી જોઈએ તેવું શૈલેષ સોટાએ કહ્યું હતું ત્યારે શૈલેષ સોટાને પ્રહાર કરતા વડોદરા ભાજપના કોર્પોરેટર આશિષ તેમના પર પ્રહારો કર્યા છે છે અને લખ્યું કે પહેલા પોતે કરેલા ગુનાહો પોતે અરીસામાં ઉભા રહી જોઈ લે પછી બીજાને સલાહ આપે ત્યારે તે પણ જોઈ લઈએ કે ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટાએ શું નિવેદન આપ્યું હતું તેના પર પણ એકવાર નજર કરીએ અને ગુજરાતમાં તો ખાસ અને આ બધી જ ઘટના પાછળ લોકો પકડાયા છે ત્યારે મારા અંગત વિચારો કે આવા લોકોને એન્કાઉન્ટર કરવા માટે પોલીસને છૂટ આપવી જોઈએ પોલીસની ધાક હોવી જોઈએ કારણ કે અત્યારે જે રીતે આ બનાવો બની રહ્યા છે એમાં એવું એસ્ટાબ્લિશ થઈ રહ્યું છે પોલીસ ની કોઈ દીક નથી પોલીસે સુંદર કામગીરી કરી છે તમામ બનાવોમાં વડોદરામાં અડતાલીસ કલાકમાં જ આરોપીને પકડી પાડવામાં આવ્યા સુરતમાં ભાગતા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા અને એક આરોપીનો ગભરાઈને હાર્ટ એટેકથી મરણ પણ થયું છે એ એમના કર્મ એમને જે તે મૃત્યુ તરફ લઈ ગયું છે પણ આવાને એન્કાઉન્ટર કરતા પણ ખચકાવું ના જોઈએ અને એમાં તમામે પોલીસની પડખે રહેવું જોઈએ કોઈ વાદ વિવાદ હોવો ના જોઈએ કોઈ પણ દીકરી પર આવું કૃત્ય કરે અને સાંખી નહીં જાય

તેને લઈને તમારું શું માનવું છે અત્યારે સોશિયલ મીડિયામાં આ જોશીની આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે તેને લઈને તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભલશે નહીં આભાર